वेलकम बैक टू स्वयं स्टडी। नमस्कार दोस्तों, आज ना वीडियो में आपणे जोवाना छीए गुजरात सरकार ने अंदर जे पण लेटेस्ट अपडेट आवी छे अने गवर्नमेंट एंड प्राइवेट जॉब नी कोई पण जे अपडेट आवी छे एनी आपणे डिटेल में माहिती जोवाना छीए। क्यूँ जॉब लोकेशन छे, केटली सैलरी छे, क्या केटली जग्या छे, कोण कोण एप्लाय करी शके, आपणे डिटेल में माहिती जोवाना छीए। चेनल उपर तमे नवा हो तो चेनल ने सब्सक्राइब करवानुं ना भूलता, नोटिफिकेशन बेल आइकन ने ऑन करवानुं ना भूलता, जेथी करीने मारा आवनारा बधा ज वीडियो नी अपडेट तमने मळी जाय। जेवी रीते तमे जोई शको छो के औद्योगिक तालीम संस्था जोधपुर मां प्रवासी सुपरवाइजर इंस्ट्रक्टरनी मानद सेवा माटे आमंत्रित करवामां आवे छे। एटले के आईटीआई सुपरवाइजरनी पोस्ट छे जामजेतपुरनी अंदर छे। हूँ जोधपुर बोल्यो तो मारा मिस्टेक थई गई थी, जामजेतपुर आवेलू छे जामनगर नी अंदर। तो जामनगर में आईटीआई नी अंदर मस्त मजानी वेकेंसी छे। आईटीआई ना स्टूडेंट हो तो वीडियो तमे एंड सुधी जोजो, अने आईटीआई ना स्टूडेंट तमे नथी तो तमारा फ्रेंड सर्कल में कोई पण आईटीआई करेलू होय एने वीडियो शेर करवानो ना भूलता, जेथी करीने एने अपडेट मळी जाय। रोजगार अने तालीम खातामां नियंत्रण हेठळनी औद्योगिक तालीम संस्था जामजेतपुरमां जुदा जुदा जीएसवीटी, एनसीबीटी, NSQF ना इलेक्ट्रिकल, मेकेनिकल, मेस ड्रॉइंग अने ऑटोमोबाइल ग्रुप ना ट्रेड माटे सुपरवाइजर इंस्ट्रक्टरनी नियत जग्याओ न भराय त्यां सुधी वतला गाळानी व्यवस्था रूपे प्रवासी सुपरवाइजर इंस्ट्रक्टरनी मुलाकाती सुपरवाइजर इंस्ट्रक्टरनी मानद सेवा माटे रस धरावता उमेदवारो अरजी मोकलावानी आवशे। पीरियड दीठ 90 रुपया लेखे महत्तम दैनिक पीरियड, 6 कलाक लेखे महत्तम दैनिक वेतन 5,440 रुपया, अने दरेकना एटले के एंड ऑफ द महीनानी अंदर तमने मेक्सिमम रुपया 14,040 रुपया मळी शके छे, तेनाथी वधु नहीं मळवा पात्र रहेशे। उम्मेदवारोए शैक्षणिक लायकात, डिग्री, डिप्लोमा, अनुभव साथे विगतवार अरजी तथा तमाम आधार पुरावा रजू करवाना रहेशे। अरजी फॉर्ममां संपर्क नंबर आपवो ફરજિયાત રહેશે। લાયકાત ધોરણો એનસીવીટી, જીએસવીટી દ્વારા નિયત થયેલા જે તે ટ્રેડના સિલેબસ મુજબના તથા ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ રહેશે। આથી લાયકાત ધરાવતા ઉમેદવારો નીચે દર્શાવેલ સરનામે અરજી મોકલવાની રહેશે। 30/9/2020 સુધી તમારે અરજી મોકલાવવાની રહેશે અને સીઆઈટી પાસ ઉમેદવારો મેરિટ પ્રાવધાન આપવામાં આવશે। એટલે તમારી ટોટલ ટોટલ જે રિક્રુટમેન્ટની પ્રોસેસ છે મેરિટ આધારિત રહેશે। તમને 14,000 પગાર મળવાપાત્ર છે। તમે ડિગ્રીના સ્ટુડન્ટ હો, ડિપ્લોમાના સ્ટુડન્ટ હો, પીરિયડ લેવાના રહેશે। કોઈ પણ ઇલેક્ટ્રિકલના સ્ટુડન્ટ હો તો તમારે ઇલેક્ટ્રિકલ સબ્જેક્ટ ઉપર પીરિયડ લેવાના રહેશે, અને મિકેનિકલ એન્જિનિયરિંગના તમે સ્ટુડન્ટ હો તો મિકેનિકલ સબ્જેક્ટના પીરિયડ તમારે લેવાના રહેશે, અને એ મુજબ જ તમને તમારી સેલેરી મળશે જેટલા પીરિયડ થશે। મેક્સિમમ તમને જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે 540 અને મહત્તમ 14,040 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે। આ સંપૂર્ણ પ્રક્રિયા મેરિટ આધારિત રહેશે। પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે આવનારા ઉમેદવારો કોઈ પણ અન્ય સેવા વિષયક હકદાઓ રહેશે નહીં। અને બીજું કહી દે તો મારું ગુજરાત .in ઉપર તમે વેબસાઇટ ઉપર તમે જાઓ અને તમારો મોબાઈલ નંબર અને તમારું નામ બનાવી લો, જેથી કરીને કોઈ પણ જગ્યાએ ગવર્મેન્ટ જોબની કોઈ પણ રિક્વાયરમેન્ટ આવે ગુજરાતની, જેવી રીતે UGVCL હોય, PGVCL હોય, GHSB હોય, બધા કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં હોય, હાઈકોર્ટમાં હોય, તલાટીમાં હોય, કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં ભરતી આવે ને તો તમે એ મોબાઈલ નંબરથી અને ઈમેલ આઈડીથી રજિસ્ટ્રેશન કરેલું હોય ને તો તમે બંને વસ્તુ તમે નાખો ને તમારું ઓટોમેટિકલી ફિલ ફોર્મ થઈ જશે, ફિલઅપ ફોર્મ થઈ જશે। એટલે મારું ગુજરાતની વેબસાઇટ ઉપર તમે એકવાર વિઝિટ કરીને બધી માહિતી લઈ લેજો। પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે આવનારા ઉમેદવારો કોઈ પણ અન્ય સેવા વિષયક હકદારો રહેશે નહીં, મુજબ લેખિત એફિડેવિટ બાહેંથી પત્ર આપવાનું રહેશે। એટલે કે તમારે વકીલનું સ્ટેમ્પ પેપર સાથે એફિડેવિટ આપવાનું રહેશે, કોઈ પણ તમને બાહેંધરી મળશે નહીં। દૂરભાષણ નંબર, તમને કોઈ પણ ડિફિકલ્ટી હોય, કોઈ પણ સમજાતું ન હોય તો તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો, અને અરજી મોકલાવવાનું સ્થળનું સરનામું આચાર્ય સિંહની કચેરી ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામજેતપુર AVDH કોલેજ પાસે ગીંગણી રોડ, તાલુકો જામજેતપુર, જિલ્લો જામનગર। તમારે આ જગ્યાની ઉપર તમારે તમારું કુરિયર મોકલવાનું રહેશે। તમે ડિપ્લોમાના સ્ટુડન્ટ હો તો તમને કહી દઉં, 10મા રિઝલ્ટ, 12મા હોય તો ડિપ્લોમાનું પ્રોવિઝનલ, ડિપ્લોમાના રિઝલ્ટ 6મા અને 7મા સેમેસ્ટરનું, જેવી રીતે ડિગ્રીના સ્ટુડન્ટ હો તો ડિપ્લોમા કરેલો હોય તો ડિપ્લોમાનું રિઝલ્ટ, 10મા 12મા ડિગ્રીના 12મા બધા જ રિઝલ્ટ તમારા કુરિયર કરવાના રહેશે। અને કુરિયર કરતી વખતે તમે એટલું ધ્યાન રાખજો
કે તમારે સેલ્ફ અટેસ્ટેડ કરવાનું રહેશે. એની અંદર તમારે સેલ્ફ અટેસ્ટેડ ની અંદર હતા તો ટ્રુ કોપી કરીને જ કુરિયર મોકલજો, અધરવાઇઝ તમારો ક્રાઇટેરિયા ફૂલફિલ નહીં થાય, તમારી એપ્લિકેશન સબમિટ નહીં થાય અને તમને જોબ મળશે નહીં અને તમારી એપ્લિકેશનને રિજેક્ટ કરી દેવામાં આવશે. એટલે તમને હું અત્યારથી જ કહી દઉં છું કે તમે ગમે એ એપ્લિકેશન મોકલો. અને બીજું મારે તમને એ કહેવું હતું, તમે એપ્લિકેશન જ્યારે પણ મોકલો છો ત્યારે ખાલી ઇન્ડિયન પોસ્ટ દ્વારા જ મોકલજો. ઇન્ડિયન પોસ્ટ દ્વારા તમે મોકલો છો, ડ્યુરિંગ તમે જ્યારે એપ્લિકેશન મોકલો છો ત્યારે તમારે એને કહેવાનું છે કે એકનોલેજમેન્ટ સ્લીપ જોઈએ છે, એ પ્રમાણે કુરિયર કરે. એકનોલેજમેન્ટ સ્લીપનો એપ્લિકેશન શું તમને જણાવી દઉં, માની લો તમે આજે કુરિયર કરી દીધું છે, કુરિયર કરી દીધું દીધું પણ તમને કેવી રીતે ખબર પડશે કે તમારું કુરિયર આઈટીઆઈ વાળાને આચાર્યને જામજેતપુરની જે આઈટીઆઈ છે ત્યાં પહોંચી ગયું કે નથી પહોંચી ગયું, એની તમારે માહિતી લેવા માટે મેં તમને જે પ્રોસેસ કીધી, જેવી રીતે કે તમારે એકનોલેજમેન્ટ સ્લીપ તને આપશે, એટલે કે જેવું જ આચાર્યશ્રીની કચેરી ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામજેતપુર પહોંચી જશે, એટલે કે જામજેતપુરથી ત્યાંની જે પોસ્ટ ઓફિસ છે ત્યાં જે એકનોલેજમેન્ટ સ્લીપ જનરેટ કરશે અને તમારું જે પણ એડ્રેસ હશે, તમે જ્યારે પોસ્ટ ઓફિસમાં કુરિયર કરતી વખતે જે એડ્રેસ આપેલું છે એ એડ્રેસ ઉપર એક રિટર્ન સ્લીપ આવશે અને તમને બાહેંધરી મળી જશે કે તમારું જે પણ કુરિયર છે આચાર્યશ્રીની કચેરી ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામજેતપુરની અંદર પહોંચી ગયું છે. એટલા માટે તમારે બાહેંધરી લેવા માટે તમારે એકનોલેજમેન્ટ સ્લીપ વાળું જ કુરિયર કરવાનું રહેશે. અને કુરિયર હંમેશા ઇન્ડિયન પોસ્ટમાંથી જ કરજો, બીજી કોઈ કુરિયર સર્વિસમાંથી કરશો તો તમને એકનોલેજમેન્ટ સ્લીપ નહીં મળે. ઇન્ડિયન છે, ગવર્મેન્ટ છે એટલે ટ્રસ્ટેડ છે. એટલા માટે મારી રિક્વેસ્ટ એવી છે, કુરિયર કરતાં પહેલાં તમે આટલી વસ્તુ ધ્યાન રાખજો, બધાને ટ્રુ કોપી કરાવી લેજો અને ઇન્ડિયન પોસ્ટમાંથી જ કરાવજો. અને બીજું મારે તમને એ કહેવું હતું, આવનારા વિડીયો જેવી રીતે કે આ વિડીયો અપલોડ થઈ ગયા પછી હું એક વિડીયો અપલોડ કરવાનો છું, ઇન્ડિયન પોસ્ટની અંદર રિક્વાયરમેન્ટ આવી છે અને બીજી ગુજરાત સરકારની અંદર વડોદરાની અંદર પણ રિક્વાયરમેન્ટ આવી છે, બધી જ અપડેટના વિડીયો આ વિડીયોના પછી જ હું વિડીયો મૂકવાનો છું. ડેઇલી કરંટ અફેર, જનરલ નોલેજ, ગવર્મેન્ટ એન્ડ પ્રાઇવેટ જોબની જેટલી પણ વેકેન્સી આવે છે બધા જ વિડીયો હું ઓલરેડી અપડેટ કરી દીધા છે અને બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બધા વિડીયો તમે જોઈ લો કરંટ અફેર જનરલ નોલેજના, જેથી કરીને તમારી આવનારી એક્ઝામની પ્રિપેરેશન બહુ સરળ થઈ જશે. અને મારી એક્ઝામમાં હું પણ પ્રિપેરેશન કરું છું એટલા માટે જ એમસીક્યુ અપલોડ કરું છું કરંટ અફેર અને જનરલ નોલેજના. અને મારી સાથે તમે સોશિયલ મીડિયામાં પણ જોડાઈ શકો છો, એની લિંક તમને મેં ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી આપી દીધેલી છે. એ પ્લેટફોર્મ ઉપર તમે જોડાઈ જાઓ, વોટ્સઅપ ઉપર તમે મને હાય કરી દેશો, તમારો નંબર હું અપડેટ માટે મૂકી દઈશ, મારા વોટ્સઅપ ગ્રુપમાં તમને હું એડ કરી દઈશ, જેથી કરીને આવનારા વિડીયોની તમને અપડેટ મળી જાય. આટલી અપડેટ હું તમારા માટે લાવ્યો છું.